અમરેલી ડેરી સાયન્સ કોલેજમાં લોક જાગૃતિ અર્થે એક ભવ્ય સેમિનારનું આયોજન. લોકોમાં અવેરનેસ આવે અને ભેળસેળ વિશે લોકોમાં જાગૃતિ આવે તે માટે થઈને સુંદર આયોજન. અમરેલીમાં આવેલી ડેરી સાયન્સ કોલેજ ખાતે એક ભવ્ય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મિલ્ક રિલેટેડ જે કંઈ પ્રોડક્ટ્સ છે એમાં થતી ભેળસેળમાં કઈ રીતે ભેળસેળ થાય છે તેને માટેનું સચોટ માર્ગદર્શન અમરેલી ડેરી સાયન્સ કોલેજ ખાતે એક સેમિનારમાં આપવામાં આવ્યું હતું. આ સેમિનારના મુખ્ય અતિથિઓ જુદી જુદી કામધેનુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલરો પણ હતા, તેમજ તેમના મિલ્ક રિલેટેડ વૈજ્ઞાનિકો પણ સાથે હતા. પ્રોજેક્ટર દ્વારા એના સ્ટુડન્ટ્સને કઈ રીતે દૂધમાં ભેળસેળ થઈ છે તેની માહિતી આપવામાં આવી હતી. લોક જાગૃતિ અભિયાન અંતર્ગત લોકોને ઘરે ઘરે જઈને ખ્યાલ આવે કે દૂધમાં તેઓ જે ભેળસેળ થઈ છે એ કઈ રીતે જાણી શકે છે અને એની માહિતી મેળવી શકે છે, કારણ કે હાલ લોકો ઝેર વેચી રહ્યા હોય ત્યારે આવા સેમિનાર દ્વારા લોક જાગૃતિ અભિયાન ચલાવીને ડેરી સાયન્સ કોલેજમાં એક ભવ્ય સેમિનારનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. મારું નામ ઝેનિત પટેલ, કોલેજ ઓફ ડેરી સાયન્સ અમરેલી, હું યુજીનો સ્ટુડન્ટ છું. આ સેમિનાર અહીંયા સૌરાષ્ટ્રનું અને સૌથી મોટી વાત કે ડેરી સાયન્સ કોલેજનું સૌ પ્રથમ નેશનલ સેમિનાર છે, જે મિલ્ક એડલ્ટ્રેશન જે મતલબ કે ભેળસેળ ઉપર આયોજિત કરવામાં આવ્યો છે. આ સેમિનારથી અમને ખૂબ ફાયદો થયો છે, કારણ કે જનરલી અમે અમારા ક્લાસમાં થિયરેટિકલ નોલેજ ને લેબમાં પ્રેક્ટિકલ નોલેજ લેતા હોઈએ, પણ બહારથી બહુ મોટી મોટી ફેકલ્ટીઝ ને પર્સનાલિટીઝ આવે અને અમને ગાઈડ કરે આવું બહુ ઓછું થાય છે. આ સેમિનારમાં ચાર મોટી મોટી વ્યક્તિ હસ્તીઓ આવી છે અમારી સાથે, જેમાં એક આઈસીઆરના ડીજી છે અને એનડીઆરઆઈના પ્રિન્સિપાલ રિસર્ચર છે, જેમણે અમને ખૂબ શીખવાડ્યું, ખૂબ સારું નોલેજ મળ્યું અને અમને એનો લાવો મળ્યો. અમે આશા કરીએ છીએ કે ભવિષ્યમાં આ નોલેજ અમારા કામ આવે. ધન્યવાદ. મારું નામ ભાટુ અજય કુમાર પ્રદીપભાઈ છે. જોઈએ તો સૌરાષ્ટ્રમાં માત્ર એકમાત્ર જ આવી સંસ્થા છે જેમાં આ પ્રકારનો નેશનલ લેવલ કોન્ફરન્સ સેમિનાર આયોજિત કરવામાં આવ્યો છે. આ સેમિનારથી ખાસ કરીને ઉદ્દેશ્ય છે કે જે મિડલ ક્લાસ માણસ છે કે જેને આ દૂધ વિશેને કાંઈ સ્ટડી નથી કરેલું, એવા લોકોને દૂધમાં ભેળસેળ વિશે માહિતી મળે અને પ્લસમાં સોરી આ પ્રકારનો સેમિનાર અમારા કેમ્પસમાં આયોજિત થયો એ બહુ મોટો લાવો છે. આના કારણે પ્રથમ તો અમરેલી જેવા વિસ્તારમાં બહારથી કોઈ દિલ્હીથી અને એનડીઆરઆઈ કરનાલ જેવી મોટી મોટી સંસ્થાઓમાંથી કોઈ મોટા મોટા વ્યક્તિઓ આવે એ ખૂબ મોટો લાવો છે અને અમરેલીની અને સૌરાષ્ટ્રની એક ઓળખાણ ઊભી થઈ છે. આ પ્રકારની સંસ્થા માત્ર સમગ્ર સૌરાષ્ટ્રમાં નહીં તો એમ કહેવા જઈએ તો સમગ્ર ગુજરાતમાં એકમાત્ર એવી સંસ્થા છે જે નેશનલ લેવલ મિલ્ક એડલ્ટ્રેશન રિલેટેડ સેમિનાર કર્યું. ગુડ મોર્નિંગ, મારું નામ પરમાર ઉર્મિલા, હું અહીં ડેરી સાયન્સ કોલેજ અમરેલીમાં સ્ટડી કરું છું, હું થર્ડ યરમાં છું. આજના અહીં અમારે નેશનલ કોન્ફરન્સ છે જ્યાં અમને જાણવા મળે છે કે ફૂડમાં કેવા કેવા ટાઈપના એડલ્ટ્રેશન થાય, આપણા મિલ્કમાં કેવા કેવા ટાઈપના એડલ્ટ્રેશન થાય. આપણે અત્યારે મિલ્ક નહીં પણ ઝેર પી રહ્યા છે એવું પણ જાણવા મળ્યું છે, જેમ કે ઘણા ટાઈપના યુરિયા, ડિટર્જન્ટ એવા બધા પણ એડલ્ટ્રેશન થાય છે અને આપણે ઘરે પણ કઈ રીતે આની જાંચ કરી શકીએ છીએ એ પણ અહીં અમને જાણવા મળ્યું છે. અને આવી રીતે આપણે અવેર રહીએ કે આપણે શું ખાઈ રહ્યા છીએ, શું આપણે હેલ્થ માટે શું નુકસાનકારક છે એ બધું આપણે અહીંથી જાણવા મળ્યું છે મને. આજે અમરેલી મુકામે ડેરી સાયન્સ કોલેજમાં પ્રથમ નેશનલ કોન્ફરન્સનું આયોજન થયું છે. આ નેશનલ કોન્ફરન્સ મિલ્ક અને દૂધ આપણે જે ફૂડ પ્રોડક્ટ છે તેમાં એડલ્ટ્રેશન કરી રીતે અટકાવી શકાય એ આપણે શું પગલાં લેવા જોઈએ, કારણ કે આપણે લોકોને માહિતગાર કરવાના છે. આજે એડલ્ટ્રેશન એટલો બધો પ્રોબ્લેમ છે કે જેનાથી એડલ્ટ્રેશન મિલ્કમાં થાય કે ફૂડમાં થાય તેનાથી માણસને સ્વાસ્થ્યનું નુકસાન કરે છે. અત્યારે આપણા ગુજરાતમાં તો સિન્થેટિક મિલ્ક એટલો પ્રોબ્લેમ નથી, પણ તમે ઉત્તર ભારતમાં જાઓ કે દક્ષિણ ભારતમાં જાઓ તો થોડો મિલ્ક એડલ્ટ્રેશન ઓફ મિલ્ક સિન્થેટિક મિલ્કનો પ્રોબ્લેમ છે. એ સિન્થેટિક મિલ્ક આપણે કઈ રીતે ડાયગ્નોસિસ કરી શકીએ, એમાં યુરિયા કેટલું વધારે છે, એમનું સલ્ફેટ કેટલું નાખેલું છે, એનાથી દૂધની ક્વોલિટીમાં શું ફરક પડે છે, હેલ્થમાં શું પ્રોબ્લેમ થાય છે, એ બધી બાબતો આજે એક દિવસની પૂરા ચર્ચા કરવાના છે. એના માટે એનડીઆરઆઈટી ટીમ આવેલી છે, એસએમસી કોલેજ ડેરી સાયન્સ આણંદથી પણ ટીમ આવેલી છે, એ બાબતે ચર્ચા કરી, ઘનિષ્ઠ ચર્ચા વિચારણા કરી એ બાબતે લોકોને માહિતગાર કેવી રીતે કરી શકાય. આ બધા વિદ્યાર્થીઓ છે જે બધા ડેરીમાંથી બધા રિપ્રેઝન્ટેટિવ આવેલા છે, એ બધાને માહિતગાર કરી લોકોમાં અવેરનેસ વધે અને આ એડલ્ટ્રેશન કેવી રીતે જલ્દીથી આપણે શોધી શકીએ ઘર લેવલે એ માટે કયા કયા પ્રયત્નો કરી શકીએ. એફએસએસઆઈએ જે બધી ગાઈડલાઇન બહાર પાડી છે એ પ્રમાણે દૂધમાં પાણી છે,
યુરિયા છે, બીજા બધા એડલ્ટ્રેશન કરીને જે આપણે શોધી શકીએ ને ઘર લેવલે ડાયગ્નોસિસ કરી છે, ડિટેક્ટ કરી શકીએ એડલ્ટ્રેશન, એ બધા ઘણી ચર્ચા કરવામાં આવનાર છે. વિદ્યાર્થીઓ આ જો સેમિનાર હાજરી આપે અને વિદ્યાર્થીઓ જો પોતે અવેરનેસ કેમ્પેનમાં ભાગ લઈ એમના પોતાના ગામડામાં એમના પોતાના શહેરમાં જો આ બાબતે એના મા બાપ એના રિલેટિવને સમજાવે તો આ બાબતે વધારે અવેરનેસ આવી શકે. કારણ કે આ બધો પ્રોબ્લેમ છે અવેરનેસ નહીં હોવાને કારણે થાય છે. અવેરનેસ જો વધશે તો ધીમે ધીમે આ બધી જે પ્રવૃત્તિ જે માણસો કરી રહ્યા છે, ખોટી રીતે પ્રયત્ન કરી રહ્યા, ડિસઓનેસ્ટ રીતે પ્રયત્ન કરી રહ્યા છે, એ પ્રયત્નો ડેફિનેટલી ઓછા હશે. ને એનાથી જો અવેરનેસ આવશે ને એલર્ટનેસ ખબર પડશે તો કાયદો પણ પોતાનું કામ કરશે, વ્યવસ્થિત કામ કરશે. 100% એડલ્ટને એવી ખબર પડશે તો કાયદો પોતાની રીતે કામ કરીને જે કંઈ મનુષ્યો સંકળાયેલા છે, લોકો સંકળાયેલા છે એને કાયદો એમની કામ કરીને આ બધા અવેરનેસ લાવશે એમ.